અરે મિત્રો, તમે શું વિચારો છો? મને ઊંઘ આવે છે, પણ મને ટેવ છે કે હું સૂઈ જાઉં ત્યારે મને વાર્તા સાંભળવી ખૂબ ગમે છે. તમે સાંભળો છો વાર્તા? હા, આપણે આજે એક વાર્તાનું ગીત કરીશું. છો ને તૈયાર? ચાલો. વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી પાછળ સંતાણો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, આરર માડી. મજા આવીને મિત્રો, આ હતું વાર્તાનું એક નાનકડું ગીત, જેમાં એક છોકરો રિસાઈ ગયો એને બોર ન મળ્યા એટલે. પછી એ તો સંતાઈ ગયો. તમે પણ આમ છુપા છુપીની રમત રમો છો ને? મજા આવે છે? સારું, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. ચાલો. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે. એ સસલીને પણ લેતા હતા. સસલીને તો ખૂબ જ વિકૃત, પવન આવે તો પણ ડરે, આમ જુએ તો પણ ડરે, આ બાજુ જુએ તો પણ ડરે. અરે મિત્રો, શું વાત કરો, ઉપર જુએ તો પણ ડરી જાય. એક દિવસ સસલીને આમ તેમ આમ તેમ ફરતા આવતા, તેવામાં તેમને એક મોટું બોરનું ઝાડ દેખાયું. તે તો ઝાડ નીચે જઈને બેસી ગયા. તેવામાં ખૂબ પવન આવ્યો અને બોરના ઝાડ પરથી એક બોર સસલીબેનના માથા પર પડ્યો. સસલીબેન તો ભારે વિકળ, ખૂબ જ ગભરાઈ ગયા. ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, આકાશ તૂટી પડ્યું છે. સસલીબેને તો કશું જોયું નહીં અને દોડવા જ લાગ્યા. તેવામાં હાથીભાઈ આવ્યા. હાથીભાઈ જોયું કે સસલીબેન ખૂબ દોડે છે. હાથીભાઈ સસલીબેનને પૂછ્યું, અરે ઓ સસલીબેન, તમે શાના માટે આટલા બધા દોડો છો? સસલીબેને કહ્યું, હાથીભાઈ હાથીભાઈ, આકાશ તૂટી પડ્યું છે. પછી સસલીબેને તે સરસ મજાનું ગીત ગાયું. અટણ આવ્યું, અટણ આવ્યું, ઊંચેથી આગ આવ્યું, પીઠ મારી બાંધી રાખી, ભાગો રે ભાઈ ભાગો. એટલે તો હાથીભાઈને તો સસલીબેનની વાત પર વિશ્વાસ આવી ગયો. હાથીભાઈ પણ સસલીબેનની પાછળ પાછળ ખૂબ ઝડપથી દોડવા લાગ્યા. તેવામાં જંગલનો રાજા સિંહ, વાઘ, ચિત્તો, ગેંડો, બધાએ હાથીભાઈ અને સસલીબેનને દોડતા જોયા. એટલે એ બધા વિચારમાં પડી ગયા કે કશું તો થયું છે. સસલીબેન અને હાથીભાઈ શાના માટે દોડી રહ્યા છે? એટલે સિંહે સસલીને પૂછ્યું, અરે સસલીબેન સસલીબેન, તમે શાના માટે દોડો છો? સસલીબેને કહ્યું, અરે સિંહ રાજા, ઉપરથી આગ તૂટી પડ્યું છે, ભાગો રે ભાઈ ભાગો. એટલે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, બધા સસલીબેન અને હાથીભાઈની પાછળ પાછળ દોડવા લાગ્યા. થોડે દૂર એક શિયાળ ઊભું હતું. શિયાળ તો ખૂબ ચાલાક પ્રાણી, તે બધા પ્રાણીઓને જોયા કરતું હતું. તેના મનમાં એક વિચાર આવ્યો કે આ બધા પ્રાણીઓ શાના માટે દોડી રહ્યા છે? શિયાળે ઉપર જોયું, આકાશ તો તેની જગ્યા પર જ હતું. શિયાળે બધા પ્રાણીઓ સામે જોયું. બધા પ્રાણીઓ એવું બોલી રહ્યા હતા કે ભાગો રે ભાઈ ભાગો, આકાશ તૂટી પડ્યું છે.
દિવાળે જોયું, પછી તેણે સિંહ રાજાને બૂમ પાડી. અરે ઓ સિંહ રાજા, ઊભા તો રહો, આકાશ તો એની જગ્યા પર જ છે, કશું પડ્યું નથી. એટલે સિંહ રાજા અને બીજા બધા પ્રાણીઓ ઊભા રહી ગયા અને જોયું સિંહ રાજાએ આકાશ તો એની જગ્યા પર જ હતું. પછી શિયાળભાઈ સિંહને કહ્યું, અરે જુઓ તો ખરા, આ બોરનું ઝાડ છે, તેના પરથી બોર નીચે પડ્યું છે અને સસલીબેન તો ખૂબ જ નિકળ છે, ગભરાઈને આમતે આમતે દોડી રહ્યા છે. અરે રાજાજી, શું તમે પણ? સસલીબેન તો ખૂબ જ શરમાઈ ગયા અને ઝાડ પાછળ સંતાઈ ગયા અને તેની આ વાતને લીધે બધા પ્રાણીઓ સસલીબેન પર હસવા લાગ્યા અને બધા પ્રાણીઓ પોતપોતાના રસ્તે જંગલમાં જવા માંડ્યા. જોયું ને મિત્રો, મજા આવી ને વાર્તામાં? તો ફ્રેન્ડ્સ, તમને વાર્તા સાંભળવી ગમી ને? હવે તમારે પણ તમારા મમ્મી પપ્પા દાદા દાદી પાસે રોજ વાર્તા સાંભળવાની છે. પછી આપણે બધા જ્યારે ભેગા મળીશું ત્યારે આપણે બીજી બધી વાર્તા કરીશું. ગમશે ને? બાય બાય.